શહેરાના નાડા ગામના પૂર્વ સરપંચ દ્વારા તેમના સમયગાળા દરમિયાન સોનેરી ફળિયા નાયકા ફળિયા ખાંટ ફળિયા ખાતે બંને સ્મશાન ઘર બનાવ્યા વગર બારોબાર નાણાં ઉપાડી ભ્રષ્ટાચાર કર્યો હોવાની તાલુકા પંચાયત પ્રમુખને રજૂઆત. શહેરા તાલુકામાં નાડા ગામના પૂર્વ સરપંચ નાયકા રતનસિંહ શનાભાઈ તેઓના કાર્યકાળ દરમિયાન નાડા ગ્રામ પંચાયતના વહીવટમાં વિકાસના કામો નહીં કરી તેમજ અધૂરા કામો રાખી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરેલ હોય તે બાબતે પટેલ ગુલાબસિંહ રયજીભાઈએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ કલેક્ટર સાહેબનાઓને લેખિત જુવાત કરતાં પહેલી તપાસ 16-10-2 હાજર 18 દા સોનરી ફળિયા સ્મશાન ઘરની તપાસ કરતાં સદર જગ્યાએ સ્મશાન ઘર બનાવેલ નથી. અંબાર 2 ખાંટ ફળિયા સ્મશાન ઘરની તપાસ કરતાં સદર જગ્યાએ સ્મશાન ઘર બનાવેલ નથી, જેથી તે સમયે તપાસણી અહેવાલ તાલુકા પંચાયત કક્ષાએ આપેલ હતો, પરંતુ આ બાબતે તાલુકા પંચાયતે આગળની કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતાં અરજદારે ફરીથી લેખિત ફરિયાદ કરતાં 25-7-20 ના રોજ બીજી તપાસ ટીમ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચના અને દેખરેખ હેઠળ તપાસ કરતાં પણ બંને જગ્યાએ સ્મશાન ઘર બનાવેલ નથી તેનો તપાસણી અહેવાલ તાલુકા પંચાયત કચેરી શહેરાને આપેલ હોવા છતાં આજ દિન સુધી લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી, જેથી તાત્કાલિક ભ્રષ્ટાચાર બાબતે ઘટતી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તો હવે જોવું એ રહ્યું કે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ તંત્ર કાર્યવાહી કરશે કે કેમ. એટલે એ રજૂઆત પર ધ્યાન આપ પ્રમુખ સાહેબ તરીકે ધ્યાન રાખી અને તપાસ કરાવી અને નિશ્ચિત કરો એવી અમારી છે. તમે આપણા ગામના છો, પ્રમુખશ્રી છો અને તમારા સુનેરી ફળિયાની અંદર તમારા સુનેરી ફળિયાની અંદર સંસ્થા નથી બન્યું તો ખરેખર કયા કારણોસર નથી બન્યું તપાસ કરવા માટે તપાસ કરવા માટે અને આપણા ગામનો વિકાસ તમે પ્રમુખ અમને ગર્વ છે. ગર્વ છે આપણા ગામનો વિકાસ પ્રમુખ બહોળો થવો જોઈએ અને સારા સારી ગ્રાન્ટ લાવો, સારા સારી ગ્રાન્ટ લાવો. અમારો તમને સરકાર રહે, તમે અમને સરકાર આપો અને ગામના વિકાસ સચિવ કામમાં બોલો છો પ્રમુખ છો એટલે અમને આજુબાજુના બીજા ગામો નું ધ્યાન આપો, આપણા ગામ નું નામ રોશન કરો, રોશન કરો અને આ તપાસ તાત્કાલિક કરાવ એટલી અમારી તમને વિનંતી છે. તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત કચેરીએ ટીડીએસ મેડમને અમારા નાડા ગામમાં માજી સરપંચ રતનસિંહ સનાભાઈના વિરુદ્ધમાં અને એમણે એ જે વખતે સરપંચ હતા તે વખતે લગભગ 80 લાખ રૂપિયા જેટલું કૌભાંડ ગ્રામ પંચાયતની અંદર કરી અને RCC રસ્તાઓ અને સ્મશાન ઘરો અને બીજા હેન્ડપંપો અને બોર મોટરો ન કરીને 80 લાખ રૂપિયાના જેટલી મારફત માથબર રકમનું કૌભાંડ કરી અને કામ કરેલું નહીં, પંચાયતમાં ગોટાળો કરેલો, કામ કરેલું નહીં એવી રજૂઆતો વારંવાર કરવા હોવા છતાં અત્યાર સુધી પણ આ લોકોએ તપાસ કરીને તાલુકા પંચાયતે તપાસ કરીને બે તાલુકા પંચાયતે તપાસ કરીને બે અહેવાલ બનાવી અને હાઈકોર્ટમાં પણ અમે એ કરી દીધું. હાઈકોર્ટના પણ TDO મેડમે એવો રિપોર્ટ કર્યો કે આ તો રસ્તાઓ તો ધોવાઈ જઈ શકે, આ થાય તે થાય, એટલે આમાં કંઈ છે નહીં એવો રિપોર્ટ કરતો. હાઈકોર્ટમાં પણ આ લોકોએ ખોટો રિપોર્ટ કર્યો છે અને એ સબબ અમે પોલીસ સ્ટેશનમાં પણ અમે એક અરજી આપી છે અને અત્યારે પણ હાલ તાલુકા પંચાયતમાં મેડમને એક અરજી અમે આપી છે અને તપાસ કરાવવા માટે વિનંતી કરી છે. એવું જોઈએ છે 4 દિવસમાં શું કરે છે, નહીંતર 100% અમે ઉપવાસ પર રહી ઉતરવાના છીએ અગર તો ગાંધી ચિંધ્યા માર્ગે નવીનનું આંદોલન કરીશું. આપનું નામ? ભલાભાઈ નાડા.